નમસ્કાર એમએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી નજરના કે હાલના મુખ્ય સમાચાર પર. અંબાજી ખોડી વડલી મહાદેવ પાસે અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા 501 માટેના દીવડા પ્રગટાવી જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મૌન પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનાથી લઈ મોટા લોકો જોડાયા હતા અને અમર થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં 40થી વધુ જવાનોના મોત થયા હતા. ત્યારબાદ બીજા 6 જવાનના મોત પણ આતંકવાદી ઘટનાથી થતાં આખા દેશમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં 501ના દીવા પ્રગટાવી શહીદોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી અને પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા અને પાકિસ્તાન પર કડક પગલાં ભરવાની માંગ લોકોએ કરી હતી. કેટલાક લોકો ચાલુ કાર્યક્રમમાં મોબાઈલથી ફોટા પાડી રહ્યા હતા. ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ અંબાજી.